आ सोगठा बेसाड़ी रही छे आनी साथे ज अहीं समाजना सोगठा पण बेसाड़वामां आव्या छे। वात हवे अंजारनी करीशुं ज्यां आहिर सामे आहिरना जंगमां कोण मारशे बाजी। दौढ़ दायका थी भाजप ने वफादार अंजार बैठक आ वर्षे केवो बतावशे मिजाज। अंजार बैठक पर आहिर सामे आहिर, समाज कोने आपशे साथ। भाजपना त्रिकम छांगा सामे कांग्रेसना रमेश डांगरनी टक्कर। बे आहिर वच्चे तगड़ा मुकाबला मां कोण मारशे बाजी। राज्यनी चौथा नंबरनी अने कच्छनी महत्वनी बैठक एटले अंजार विधानसभा बैठक। ऐतिहासिकनी साथे राजकीय महत्व धरावती आ बैठकमां अंजार तालुको, भूज तालुकाना केटला गामोनो समावेश थाय छे। मंदिरोनुं नगर कहेवातुं अंजार कच्छनुं सौथी जूनुं शहेर छे। आ विधानसभा मत विस्तारमां 66 जेटला गामोनो समावेश थाय छे। परंतु आ बैठक पर अगत्यनुं पासुं छे आहिर समाज, कारण के भाजप अने कांग्रेस बंने आ बैठक परथी आहिर समाजने चूंटणीना मैदानमां उतार्या छे। आम तो कच्छनी अंजार बैठक परथी वासण आहिर जीतनो चेहरो भाजप माटे रह्या छे, परंतु भाजपे तेमने टिकिट कापी त्रिकम छांगाने टिकिट आपी। त्रिकम छांगा शिक्षित अने भाजपना सक्रिय कार्यकर्ता छे। आ ऐतिहासिक अंजारनो चूंटणी इतिहास पण रसप्रद छे। અહીં હજુ સીધી લડાઈ ત્રિપાંખીઓ કે ચતુષ્કોણીય જંગ ખેલાયો, જેમાં 8 વખત કોંગ્રેસ, 4 વખત ભાજપ, 1 વખત સ્વતંત્ર પાર્ટીએ મેદાન માર્યું। અંજાર બેઠક પર આહિર મતદારો નિર્ણાયક છે। અંજાર બેઠક પર કુલ 2,70,000 જેટલા મતદારો છે, જેમાં આહિર મતદારોની સંખ્યા 70,000થી પણ વધુ છે। 2012 અને 2017માં પણ આ બેઠક પર બે આહિર ઉમેદવારો વચ્ચે ટક્કર હતી। બંને વખતે ભાજપના વાસણ આહિરે કોંગ્રેસના વીકે હુંબલને હાર આપી। આ વખતે બંને પક્ષો દ્વારા નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ભાજપને વિશ્વાસ છે કે સમાજ વિકાસની રાજનીતિને જ પસંદ કરશે। વિકાસની પ્રક્રિયા એવી છે કે કદી પૂર્ણ થતી નથી। એક કામ શરૂ, એક કામ થાય તો બીજું કામ ઊભું થાય, જો વિકાસ થાય તો। અંજાર મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અગાઉના ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રતિનિધિઓએ ખૂબ સરસ રીતે વિકાસ થાય, વિકાસના કામો કર્યા છે। બાકીના જે કંઈ લાગણી હશે લોકોની, એ પ્રમાણેના વિકાસ કામો કરવા માટે હું પ્રયત્નરત છું। તો કોંગ્રેસનો દાવો છે કે સમાજને અન્યાય થયો છે, માટે સમાજ પરિવર્તન ઈચ્છે છે અને કોંગ્રેસને જીતાડશે। સમાજ તો બે પક્ષમાં હોય જ છે, પણ જ્યારે સમાજને અન્યાય થયો હોય ત્યારે આજે 20-20 વર્ષથી અહીંયાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોવાથી હવે સમાજે પણ એક નિયમ લીધું છે કે આ વખતે કોંગ્રેસને વિજય બનાવવામાં સર્વે સમાજ સાથે રહીને મને વિજય બનાવશે। હવે અંજાર બેઠકનો ઇતિહાસ પણ જોઈ લો। 2017 અને 2012માં વાસણ આહીની ભાજપ તરફથી જીત થઈ, જ્યારે કે 2007 અને 2002માં ડોક્ટર નીમાબેન આચાર્ય જીત્યા, પરંતુ 2007માં ભાજપ તરફથી અને 2002માં કોંગ્રેસ તરફથી। 1998 અને 1995માં પણ ભાજપ તરફથી વાસણ આહિરની જીત થઈ છે। હવે જોવાનું એ રહેશે કે આ વખતની ચૂંટણીમાં કોણ બાજી મારે છે। જામનગર ઉત્તર બાઠક પર ક્ષત્રિય સામે ક્ષત્રિયનો જંગ જામવાનો છે। અહીંયા જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપ તરફથી ઉમેદવાર છે, તો કોંગ્રેસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને તક આપી છે। હવે સમાજ મહિલા શક્તિ સાથે રહેશે કે વેપારી સાથે, એ રસપ્રદ હશે। જામનગર ઉત્તર બેઠક પર એક સમાજના બે ચહેરાઓ વચ્ચે જંગ। રણસંગ્રામમાં રાજપૂત વર્સિસ રાજપૂત, ભાજપે રીવાબા જાડેજાને આપી ટિકિટ, કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને બનાવ્યા ઉમેદવાર। બંને પહેલી વખત લડી રહ્યા છે ચૂંટણી। ગુજરાતની જામનગર બેઠક હાલ ઘણી ચર્ચામાં છે, તેનું કારણ છે અહીંના ઉમેદવાર।
जामनगर उत्तर विधानसभामांथी भाजपे भारतीय क्रिकेट टीमना ऑलराउंडर रविन्द्र जाडेजाना पत्नी रीवाबा जाडेजाने मैदानमां उतार्या छे। रीवाबा 2019 लोकसभानी चूंटणी पहला ज भाजपमां जोडाया। रीवाबा पहली वखत चूंटणी लड़ी रह्या छे। रीवाबा जाडेजा मूळ राजकोटना रहेवासी छे। तेमना पिता एक उद्योगपति छे। मेकेनिकल एंजीनियरिंगनो अभ्यास करनार रीवाबा लांबा समयथी सामाजिक कार्योमां सक्रिय छे। તેમણે વર્ષ 2016 રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા। રીવાબા પોતે સ્ત્રી સશક્તિકરણ માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે વિકાસના મુદ્દાને લઈ લોકો ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે। તમામ જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખતા સન્નિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો છે જામનગરનું અને દેશવ્યાપી જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે અને સાથે સાથે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીને મત આપનારા જે ભાઈઓ બહેનો છે બરાબર નાગરિક છે આપણા દેશના એમનો હું આભાર માનું છું કે ખૂબ જંગી બહુમતીથી જંગી લીડથી અને જે ઇતિહાસપૂર્ણ રીતે છે। સામે પક્ષે કોંગ્રેસે પણ રાજપૂત સમાજમાંથી જ ઉમેદવારની પસંદગી કરી છે એટલે કે અહીં સમાજ પાસે પસંદગીના બે ઓપ્શન છે। જામનગર 78 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ જાડેજા પોતે વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ છે અને છેલ્લા 3 દાયકાથી કોંગ્રેસમાં સક્રિય છે। તેઓ પ્રદેશ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી તરીકેનું પદ ધરાવે છે। બિન વિવાદિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ભૂપેન્દ્રસિંહ ભૂતકાળમાં એક પણ ચૂંટણી લડ્યા નથી। તેઓ કહી રહ્યા છે કે સમાજ સારા કામ કરનારને તક આપશે। જે સમાજમાંથી જે લોકો આવતા હોય એને ચોક્કસ એક નાતીના હોવાનું ગર્વ હોય। હું રાજપૂત સમાજમાંથી આવું છું તો મને રાજપૂત હોવાને નાતે સમાજ પર ગર્વ છે અને હું સમાજ પર કાયમ ગર્વ કરતો રહું। પણ હું એવું માનું છું કે જે જાહેર જીવન છે એ તો એ વિસ્તારના જે જનતા જનાર્દન છે એ જનતા જનાર્દનના નેતા તરીકે તમારે પ્રસ્થાપિત થવા માટે હોય છે, ના કે આ જ્ઞાતિવાદના વાળા કે એની લડાઈ થી આ ચૂંટણીઓમાં લોકો ઉતરતા હોય છે। જોવા જેવી વાત તો એ છે કે ભાભી ભાજપમાં અને નણંદ કોંગ્રેસમાં। રવિન્દ્ર જાડેજાની બહેન નૈના જાડેજા કોંગ્રેસમાંથી ઉમેદવારને જીતાડવા મેદાને છે। જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે તેઓ। એક સમયે એવું લાગતું હતું કે કોંગ્રેસ જો નૈનાબાને જામનગર ઉત્તરની ટિકિટ આપે તો ભાભી નણંદ વચ્ચે જંગ ખેલાત। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।